કેસે લઈને દેશમાં લોકડાઉન પાર્ટ 2 ચાલી રહ્યું છે ત્યારે લોકડાઉનના કારણે સુરતના 4 કારીગરો હિમાચલ પ્રદેશના નાલાગઢ શહેરમાં ફસાયા છે સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારના 4 કારીગરો કિમથી ટેક્સુરાઇઝ મશીનના હીટર રિપેરિંગ માટે હિમાચલ પહોંચ્યા હતા પરંતુ લોકડાઉનને કારણે ફસાઈ ગયા છે લોકડાઉનના દિવસો વધતા કારીગરો હાલ તો ચિંતામાં મુકાઈ ગયા છે તો ફસાયેલા જે 4 કારીગર પૈકીના એક વ્યક્તિના પિતા બીમાર છે જેને લઈને વિડીયો મારફતે કારીગરોએ મુખ્યમંત્રી પાસે મદદની ગુહાર લગાવી છે तो जे प्रमाणे वीडियो ना मार्फते मुख्यमंत्री पासे मदद नी मांग करवामां आवी रही छे सूरत ना 4 कारीगरो हिमाचल प्रदेश में फसाई गया छे लॉकडाउन नी स्थिति छे त्यारे 4 कारीगर पैकी एक व्यक्ति ना पिता बीमार होवाथी घरे परत आववा माटे मांगणी करी रह्या छे मशीन ना हीटर रिपेरिंग माटे सूरत थी तेओ हिमाचल प्रदेश पहोंच्या हता त्यारे वीडियो मार्फते हाल तो मदद मांगवामां आवी रही छे माननीय रूपाणी साहेब अमे 4 कारीगर सूरत ना कीम टेक्सोराइज मशीन हीटर रिपेरिंग करवा माटे हिमाचल ना नालागढ़ शहर में तारीख 19 मार्च ना रोज आव्या हता परंतु लॉकडाउन ना कारणे अहीं फसाया छीए अमारा माता पिता बाळको अमारी खूब चिंता करे छे तो अमने अमारा घरे પહોંચાડવાની મદદ કરવા તમને વિનંતી કરીએ છીએ માની સંવાદદાતા સંદીપ વસાવા જોડાઈ ગયા છે ફોન લાઈન પર સંદીપ સુરતના 4 કારીગરો હિમાચલ પ્રદેશમાં ફસાઈ ગયા છે વિડિયો એક વાયરલ કરીને મુખ્યમંત્રી પાસે મદદ માંગવામાં આવી રહી છે જે બિલકુલ ભાવિકા સુરતની જે કિમ નજીક જે જીઆઈડીસી આવેલી છે ત્યાં જે કંપની છે ત્યાં ટેક્સોરાઇઝ મશીનની જે હીટરો આવે તે રિપેરિંગ કરવા માટે આ જે 4 જેટલા કારીગરો છે તે હિમાચલ પ્રદેશ ગયા હતા અને ત્યાં જ લોકડાઉનના કારણે ત્યાં જ ફસાઈ ગયા હતા છેલ્લા જે પ્રમાણે તેઓને કહેવામાં આવ્યું કે જે રીતે લોકડાઉન ખુલી જશે તેની સાથે તેઓને જવા દેવા છે પરંતુ જે પ્રમાણે લોકડાઉન વધી ગયું છે તેના કારણે હવે તેઓ લોકો ચિંતામાં મુકાયા છે તેમાં મહત્વની વાત એ છે કે જે 4 પૈકીનો એક વ્યક્તિ છે તેના પિતા ખૂબ જ અહીં કિમ ગામ ખાતે રહે છે અને તે બીમાર છે જેને લઈને તેઓ પણ ચિંતામાં મુકાયા છે હાલ તો તેઓએ એક વિડીયો મારફતે મુખ્યમંત્રી પાસે માંગ કરી છે કે તેઓને જલ્દી પોતાના વતન મોકલવામાં આવે જી ભાવિકા જી સંદીપ આભાર જાણકારી માટે